तम भाव न भाव ता जीव लहे केवल ज्ञान रे आत्म भाव न भाव ता जीव लहे केवल ज्ञान रे दीन शासन उन्नति करा पूज्या उपायाय सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाधाता पंचेन्द्रियपरमेष्ठिनां प्रतिदिनं कुर्वन्तु स्वामी कार्तिकेयोपेक्षा शतशास्त्र धर्म अनुपेक्षा चैप्टर चाले से श्लोक नंबर 308 उपशम संयत्व कोने के हुए ये आश्लोक में आचार्य भगवान बतावे से सत्ताम पयरिंग उसमदो होदि उसमम संभम खयदो य होदि खयम केवली मूले मनुष्यस्य मिथ्यात्व सम्यक मिथ्यात्व सम्यक प्रकृति मिथ्यात्व अनंतानुमंदी क्रोध मान माया लोभ ये सात मोह कर्मनी प्रकृतियों उपशम थता औपसमिक सम्यक्त्व उत्पन्न थाई से तथा ये साते मोह कर्मनी प्रकृतियों क्षय थता क्षायिक संकित उत्पन्न थाई से आ क्षायिक सम्यक्त्व केवल ज्ञानी वा सुत केवलिना निकटपणामा कर्म भूमिना मनुष्य ने उपजे से जो आ सम्यक दर्शन व्याख्या शास्त्रोक्त मुखी से कोई पण जीव ने सम्यक दर्शन क्यारे कहवाय कि मिथ्यात्वनी त्रण प्रकृति मिथ्यात्व मोहिनी सम्यक मिथ्यात्व अने सम्यक प्रकृति मिथ्यात्व आ त्रण अने अनंतानंदी क्रोध मान माया लोभ आ सात जे मोह कर्मी प्रकृतिओ से एने उपशम थाय एटले दबाई जाए उदय में न होय सत्ता में होय क्षय नहीं थई क्षय तो क्षय थशे त्यारे थशे पण सत्ता में छे पण उदय में नहीं एने सम्यक दर्शन कहेवाय छे उपशम सम्यक्त्व मिथ्यात्व एटले विपरीत श्रद्धा देव गुरु धर्म अने तत्व एनी विपरीत श्रद्धा थाय ए मिथ्यात्व से देह ने आत्मा माने ए मिथ्यात्व से पर ने पोतानु माने ए मिथ्यात्व से तो आपने कही सका देह मारो से आ कुटुंब मारो से आ घर मारो से तो ए मिथ्यात्व से घर घरनू से देह देहनो से अने तू तारो से कोई एक द्रव्यनो मालिक बीजू द्रव्य बनी सकतो नथी अने आपणे अनादिकाळथी फल द्रव्यने पोतानू मानता आव्या छीए तारे दोषे तने बंधन छे ए संतनी पहेली शिखामण छे तारो दोष एटलो ज के अन्य ने पोतानु मानवु अने पोते पोताने भूली जो अन्य ने पोतानु मान्यु आत्मा सिवाय बधाय अन्य छे एक पोतानो आत्मा स्व छे ए स्व सिवाय देह ने पोताना मान्यो अंदर मां कर्मो आठ पड्या छे एने पोताना मान्या अने कर्मना उदयना निमित्त जे शुभाशुभ भाव थाय छे
એને પોતાના માન્યા આ બધું મિથ્યાત્વનું કારણ છે. આત્મા તો માત્ર આ બધાનો જાણનાર છે, આત્મા તો જ્ઞાયક સ્વભાવી છે. એ ત્રણેય કાળમાં ત્રણેય લોકમાં ગમે ત્યાં જાય એનું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એ એવું એવું રહેશે, અને એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના આશ્રય કરવાથી સમ્યક દર્શન પ્રગટશે. તો એક ધક્કા ઓર દો ઓર મિથ્યા ટોપો તોડ દો, પહેલું કામ આ કરવાનું છે મનુષ્ય ભાવ, કે કોઈ પરનો હું નહીં અને કોઈ પર મારું નહીં. પરમાં આત્મા સિવાય બધા એ હું નહીં, પર અને પર મારું નહીં. હું જ્ઞાન માત્ર આત્મા છું, જે આ પ્રકારની ભાવના કરે છે, શ્રદ્ધા કરે છે, એ સમ્યક દર્શનનો અધિકારી બને છે. જ્યાં સુધી કોઈ પણ પરને પોતાનું માન્યું તો આ મિથ્યાત્વનું લક્ષણ છે. એ જીવ ક્યારેય સમ્યક દર્શનને પ્રગટ કરી શકતો નથી. પર છે, તારા સંયોગમાં છે. એ સંયોગી પદાર્થમાં એકત્વ બુદ્ધિ કરવી એનું નામ મિથ્યાત્વ છે. સંયોગી ભાવની અંદરમાં એકત્વ બુદ્ધિ કરવી એ મિથ્યાત્વ છે. અંદર આ વારંવાર ભાવના કરવાથી દ્રઢતા આવે છે. વારંવાર સત્સંગ કરવાથી કે સાંભળવાથી દ્રઢતા આવે છે. વારંવાર સતશાસ્ત્રનું અધ્યયન કરવાથી આ દ્રઢતા આવે છે. ઊંઘની અંદરમાં પણ એવું ના થવું જોઈએ કે આ દેહ હું છું. એટલું બધું ગાઢો બળવાન નિર્ણય અંદરમાં કરવાનો છે કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય છે. રાગ દ્વેષનો ક્ષય થાય તો કેવો જ્ઞાન પ્રગટ થાય છે. આ મૂળ છે. હું દેહાદિ એટલે દેહ અને બીજા જે કંઈ બાહ્ય પદાર્થો છે એ સ્વરૂપે હું નથી, હું એ નથી, હું એનો જાણનાર છું. ઘટપટ આદિ જાણતો તેથી તેને માન, અને જાણનારને માન નહીં. એ કહીએ કેવું જ્ઞાન? જાણનાર કોણ છે? આ દેહ છે એ જાણતો નથી, દેહ ન જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે જ પ્રવર્તે. તો પહેલું મિથ્યાત્વને મોડું પાડો, પરમાં હુંપણાની શ્રદ્ધાને કાઢો અને સ્વમાં સ્વપણું કરો. આપણું સર્વસ્વ આપણું સ્વ છે, બસ આત્મા. આત્માના પ્રદેશથી બહારમાં કિંચિત માત્ર એક પરમાણુ આપણું નથી. હું માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જેને તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્માને. આ ગુટી ગુટીને દૃઢ કરવાનું છે, કેમ કે અનાદિકાળના મિથ્યાત્વના ભાવ છે એ સામાન્ય પુરુષાર્થથી જાય નહીં. એના માટે દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ થાય છે, અને તે બોધબીજ તે પ્રાય નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. જૈન છીએ, મિથ્યાત્વ છે. હું ગોકુળભાઈ છું, હું આત્મા છું, ભૂલી ગયું ગોકુળભાઈ છું કીધું તો આ મિથ્યાત્વ છે. બોલતી વખતે ભાન રહેવું જોઈએ વ્યવહારનું અને નિશ્ચયનું. વ્યવહારથી ગોકુળભાઈ છે, નિશ્ચયથી કોઈ નથી, હું કોઈનો નથી. વ્યવહાર છે જીન દેવ હૈ, નિશ્ચય છે હે આપ, એહી વચન છે સમજ લે જીન પ્રવચન કી ઈચ્છા. વ્યવહાર થી છે, ઠીક છે.
તમે બહાર જાઓ અત્યારે ફરવા કે સવારમાં જાઓ, અને કોઈ સંબંધી મળી ગયા તો તમે કહે કે ક્યાં છો, તો કે ભાઈ કોરલમાં છું, મારે રૂમ પર આવજો કે રૂમ તારી છે, અને જો તારી કરવા જાય તો નવીનભાઈ કે તને ધર્મશાળામાં રહેવા માટે થોડા દિવસ આપ્યો અને તું ક્યાં મારું છે, એમાં થોડા સમયના સંયોગી પદાર્થમાં એકત્વ બુદ્ધિ કરવી એ મિથ્યાત્વનું લક્ષણ છે. સંયોગમાં છે, તારું નથી. તારું તો એક આત્મા સિવાય 14 રાજલોકમાં ત્રણે કાળે ત્રણ લોકમાં કોઈ નથી. મારો શું શાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મળે ખરે, કઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર જરી ખરે. બોલીએ છીએ પણ પાછું પોતાનું છે છોડવું નથી ને છૂટતું નથી. શ્રદ્ધામાં તો છોડો, ચારિત્રમાં છોડશો ત્યારે તો બધું ઉપરની ભૂમિકામાં જતા રહેશો, પણ પેલા શ્રદ્ધામાં છોડો કે મારું નથી. બસ તો એના સંયોગ વિયોગમાં હરખશોક નહીં થાય. જ્યાં તમે મારા પણું કર્યું હશે એના સંયોગમાં હરખશ થશે અને વિયોગની અંદરમાં દુઃખ થશે, સુખ થશે. ઈષ્ટનો સંયોગ થાય તો હર્ષ થાય, અને ઈષ્ટનો વિયોગ થાય તો સુખ થાય છે. કેમ થાય છે? કે એને મારું માન્યું. તો જો શાંતિ જોતી હોય તો પરને પોતાનું માનવાનો ત્યાગ કરો. ભલે રહો પરની સાથે, પણ પારાની જેમ ન્યારા રહો. શીશીમાં પારો ભર્યો હોય તો એને તમે ઠળવી નાખો તો શીશી થોડી પણ ભીની થાય નહીં. જેમ પાણી ભર્યું હોય ને ખાલી કરવાનું તો ભીની થોડી રહેશે, પાણીના ટીપા ચોટ્યા, પણ પારો હશે એ ન્યારો રહેવાનો. બસ એમ પ્યારાની જેમ ન્યારા રહો. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાન સદા. હું જૈન છું, હું ગોકુળભાઈ છું, હું અમુક ગ્રુપનો છું, હું અમુક ગામનો છું, આ બધા મિથ્યાત્વના લક્ષણો છે. આવી શ્રદ્ધા હોય કોઈ મારું નથી ને હું કોઈનું નથી. દરેક દ્રવ્ય તિકાળ એકાકી છે, ચેતન હોય કે અચેતન, પરમાણુ હોય, ધર્માસ્તિકાય હોય, અધર્માસ્તિકાય હોય, આકાશ હોય કે કાળ હોય, છ દ્રવ્ય તિકાળ એકાકી છે. એક ક્ષેત્રમાં છ દ્રવ્ય હોવા છતાં દરેક દ્રવ્યનું અસ્તિત્વ અલગ અલગ હોય છે. છીએ આપણે બધા સાથે આવીએ છીએ તો કંઈક આપણે આ અમારો છે, આ બધા અમારું ગ્રુપ છે, લપાપુ તારું કોઈ નથી. અકિંચન ભાવ રહેવો જોઈએ, એકાકી અકિંચન, કિંચિત માત્ર પણ મારું નથી. અકિંચનોહમ ઇત્યારસ્વ ત્રિલોક્યાધિપતિર્ભવૈ યોગી ગમ્યમ તવ પ્રોક્તમ રહસ્યમ પરમાત્મા. આત્માનુશાસનમાં આચાર્ય ભગવાન કહે છે કે હું અકિંચન સ્વરૂપી આત્મા છું. અકિંચન એટલે કિંચિત માત્ર આત્મા સિવાય કંઈ મારું નથી, આ નામ અકિંચન. અકિંચન હમ ઇત્યારસ્વ ત્રિલોક્યાધિપતિર્ભવી, તું હું અકિંચન સ્વરૂપી આત્મા છું એમ ભાવના કરીશ તો તું ત્રણલોકનો નાથ થઈ જઈશ. યોગી ગમ્યમ તવ પ્રોક્તમ, આ રહસ્ય જે યોગીઓને જ ગમે છે એ અમે તને સંક્ષેપની અંદરમાં કહ્યું છે કે હું અકિંચન સ્વરૂપી આત્મા છું, કંઈ નથી પ્રભુ. એક ભવની બાહ્ય શકે છે સંયોગના પદાર્થોમાં, ચેતન હોય કે અચેતન હોય, પછી કોઈ કોઈ નથી.
तो आओ अकिंचन भाव नु चिंतवन करो, एकाकीपणा नु चिंतवन करो। आत्मा एकलो छे अने आपणे आत्मा छीए। कर्म बांध्या एटले शरीर मळ्युं अने पुण्य पापना कारणे बधा संयोगो थया, सारा के नरसा, एना आपणे मालिक थईने बेसी गया कि हा मारुं छे। तो ज्यां सुधी परमाथी पोतापणानी मान्यता निकले नहीं अने पोतानी अंदर में पोतापणु थाय नहीं त्यां सुधी ए मोक्ष मार्गनो अधिकारी बनी सकतो नथी। साचो मिथ्यात्वनी वात छे। सम्यक मिथ्यात्वनी अंदर में मिश्र परिणाम होय छे। अमुक परिणाम तत्वदृष्टियुक्त होय छे अने अमुक परिणाम छे ए मिथ्यात्वयुक्त होय छे, भ्रांतियुक्त होय छे, मिश्र परिणाम होय छे। अने सम्यक्त्व प्रकृति मिथ्यात्व एनी अंदर में सम्यक्त्व तो रहे छे पण एनी अंदर में मलिनता लागी जाय छे। के शांतिनाथ भगवान शांति आपे छे माटे आ संखेश्वर पार्श्वनाथ भगवान में जाइए छे त्यारथी आपणे बे पांदड़े थया छे। આ જાગતા દેવ છે ને બાકીના 23 ભગવાન મુક્તા છે। આપણી માન્યતા શું છે કે આ શંખેશ્વરના પાર્શ્વનાથ જાગતા છે અને બાકીના અમારી પોળના પાર્શ્વનાથ છે મુક્તા છે, એટલે બધા પાર્શ્વનાથ તો એક જ છે। જુદા જુદા મંદિરો છે એમાં અમુક મંદિરના પાર્શ્વનાથ જાગે છે અને બીજા મંદિરના પાર્શ્વનાથ ઊગે છે એવું નથી। પાર્શ્વનાથ ભગવાન તો સિદ્ધલોકમાં છે ને અખંડપણે આત્માની અંદરમાં જાગે છે, ક્રોધ માન માયા અને લોભ આનો ઉપશમ થાય આ સાત પ્રકૃતિનો ત્યારે એને ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થાય છે। અનંતાનુમંદી ક્રોધ માન માયા એટલે નિર્ધ્વંસ પરિણામ સાધક જીવના હોવા જોઈએ નહીં, અથવા અસતદેવને સતદેવ માનવા, અસદગુરુને સદગુરુ માનવા અને અસદ્ધર્મને સદ્ધર્મ માનવો આ પણ અનંતાનુમંદી કસાય છે। આ પણ અનંતાનુમંદી કસાય છે। આપણે બધાએ ભગવાન સરખા, બધાએ ગુરુ સરખા, બધાએ ધર્મ સરખા એવું નથી, વિવેક હોવો જોઈએ। કેવળ જ્ઞાની પરમાત્મા સિવાય, સર્વજ્ઞ ભગવાન સિવાય કોઈ સતદેવ નથી અને આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ આ છઠ્ઠા સાતમા ગુણસ્તનકની અંદરમાં વર્તતા મુનિ એ નિર્ગંથ ગુરુમાં આવે છે। એવા નિર્ગંથ ગુરુ અને એમનો પ્રરૂપેલો ધર્મ, વસ્તુ સ્વભાવમય ધર્મ, અહિંસામય ધર્મ, રત્ન ત્રય ધર્મ અને 10 લક્ષણ ધર્મરૂપ ધર્મ આ ધર્મ છે। વસ્તુનો સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે। તો આ અનંતાનુમંદી ક્રોધ માન માયા તીવ્ર કસાય નહીં થવા જોઈએ। કોઈ પણ ગમે એટલું નુકસાન થયું હોય, કોઈ આપણી સાથે ગમે એવું વર્તન કર્યું હોય, ગમે તેવા નિમિત્તો હોય, એની અંદરમાં ઠીક છે નીચે ભૂમિકામાં છે તો થોડા કસાય ભાવ થશે પણ તીવ્રતા નિર્ધ્વંસતા નહીં આવી જોઈએ। નિર્ધ્વંસ પરિણામ થાય એ જીવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકારી બની શકતો નથી। વાળી લેવાય તેવી આત્મદશા થવી, કેવી વાળી લેવાય, ઘણી વખત બાયો ચડાવે છે પછી 5 જણા ઝાલે ત્યાં ડબલ કૂદે અને એવા આમ સામ સામે બેનો બે બાજતા હોય ત્યારે તમે સાંભળો એમને બધાને તો એક બાજુ ત્યાં બોલે પણ એનો ઉમરો વટાઈને આમ ના આવે, પેલે ઉમરો વટાઈને આમ ના આવે, એમાં ઘરમાં રહીને પણ જોર જોરથી બોલે
तो तीव्र क्रोध ना भाव थाय, तीव्र मान कसाय ना भाव थाय, माया कपट ना भाव थाय, अने रोग रोग युक्त परिणाम थाय। आ पण अनंत आनंदी कसाय नी अंदर मां तीव्रता वाला भाव आवी जाय छे। तीव्रता नहीं आवी जोईए, तरत पाछो उपद्रव शांत थवो जोईए। दूध नो उपद्रव आवे ने शांसी ना जड़े तो तमे गैस ने ओलवी नाखो छो, अथवा दूध में पानी थोड़ू नाखी दो ठंडू, એટલે ઉભરો એવી રીતે ઠંડુ પાણી નાખી દો, થોડું તો ઉભરો શાંત થઈ જશે। એ વખતે એ નિમિત્તથી કસી જાઓ, જે નિમિત્તની અંદરમાં તમને કસાય ભાવો ઉપજ્યા, એ નિમિત્તથી પહેલા ખસી જાઓ। કેમ કે નિમિત્ત હશે તો એને જોઈને પણ પાછા અંદરમાં ઉછાળો આવશે, કેમ કે તમારી સ્થિતિ એ પ્રકારની છે। પછી ધીમે 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 તત્વને ચિંતવાન કરી અને આ કસાયનું ફળ દુઃખ છે, અપાસવ અને પાપ બન છે, માટે નોકર કપ રકાબલીને આવે છે ને એના હાથે ફૂટી ગયા, હવે ફૂટી ગયા તો સમજાવવાના નથી, પણ એવો ગુસ્સો આવી જાય છે એના માલિકને કે એ બેફામ રીતે બોલી જાય છે। પેલો નોકર છે ભલે સાંભળી લેશે, પણ તમે જે બેફામ નિર્ધ્વંસ પરિણામ રાખી ક્રોધ ભાવ રાખીને બોલ્યા, એનું કર્મ જે તમે બાંધ્યું એ કપ રકાબીના નુકસાન કરતાં અનંત ગણું વધારે નુકસાનવાળું છે। ફૂટવાની ચીજ હતું તો ગમે ત્યારે ફૂટવાની છે, વહેલી ફૂટી કે મોડી ફૂટી, હવે એ જ કપ્રકાબીનો સેટ તમારા હાથે પડી ગયો હોય તો તમને તમારો પર કોરડો આવશે નહીં આવે। બીજા ભૂલ ના કરવા જોઈએ, મારી ભૂલ થાય એનો વાંધો નહીં, તો કોઈની ભૂલ થાય તો એને ક્ષમા આપી દો, અને તમારી ભૂલ થાય તો ક્ષમા માંગી લો। ખામી મી સૌ જીવે સવે જીવા ખમંતુ મે વિત્તિ મે સગો ભૂવેશુ વૈરમ મજ્જમ ન કેમ સૌ ભૂતમાં સમતા મને કો સાથ વૈર મને નહીં આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની વૈરથી વૈર સમે નહીં જગમાં પ્રેમથી પ્રેમ વધે જીવનમાં એવા પ્રેમ ધર્મનો પરિચય પામી નાગર શિર નામી મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી વિચરે ચંડકૌશ્ય નાગ પ્રોભમાં સાધુ હતો અને શિષ્ય ઉપર ક્રોધ કર્યો તો એના ફળરૂપે એ નાગની યોનિમાં ગુરુ ગયા। સાધુ ભણ્યો તપ્યો હતો, ધરતો મન વૈરાગ શિષ્યના ક્રોધ થકી થયો ચંડકૌશ્યો નાગ। એવી રીતે અભિમાનનું પણ ફળ, માયા કપટનું પણ ફળ, અને લોભને આધીન થઈને વર્તવાથી પણ એનું ફળ આ આવે છે। અને સૌથી ભયાનક કસાય લોભ છે, લોભની પાછળ બધા પાપો થાય છે, અને લોભ છે મોટા મુનિઓને આત્મજ્ઞાની મુનિઓને નડે છે, ત્યાં રિદ્ધિ સિદ્ધિનો મોહ હોય છે। તો અગિયારમાં ગુણ સ્થાનક સુધી ચડેલો આત્મજ્ઞાની મુનિ આત્મજ્ઞાનીઓ મુનિ એ પણ આ રીતિ સિદ્ધના ચક્કરમાં ફસાઈ જાય છે અને સમ્યક્ત્વને ભમી નાખે છે। તો ચારે કસાય, આ ચારે માસીના દીકરા ભય છે,
અને આ ચાર ચોકીદારો તમારું 24 કલાક રક્ષણ કરતા હોય છે કે આત્મા ભાગી ના જાય અમારામાંથી. એટલે કોક વખત સેવામાં ક્રોધ હાજર થઈ જાય, કોક વખત સેવામાં મન હાજર થઈ જાય, કોઈ વાર સેવામાં માયા કપટ આવી જાય, અને કોઈ વાર તમારી સેવામાં લોભ આવી જાય. પણ ચાર કસાયનો માનો એક કસાય તો તમારી સેવામાં નિરંતર હાજર રહેશે. આને ઓળખશો તો એનાથી છૂટી શકશો. કસાય ભાવની અંદરમાં હંમેશા અશાંતિ રહેવાની, બોલે એટલે જીભ તતરવા માંડે, આંધળાનો આંધળા હોય આટલું બોલી ગયા માં તો મોટી શિરો થઈ ગઈ રામાયણ મહાભારત. તો કસાય ઉપર કંટ્રોલ મૂકશો તો જ સમ્યક્ત્વના અધિકારી થશો. અનંત અનંતી કસાય છે, અનંત કર્મનો અનુબંધ કરાવે એનું નામ અનંતાનંદી. અંતર મુહૂર્તમાં 40 કોળાકોળી સાગરોપમ કે 70 કોળાકોળી સાગરોપમનો બંધ આ તીવ્ર કસાયના કારણે પડી જાય છે. એક અંતર મુહૂર્ત તમે થોડો સમય કર્યો અને એનું ફળ અબજો અબજો વર્ષો સુધી તમારે ભોગવવું પડે છે. આ કર્મ સિદ્ધાંતની થિયરી આપણને ખ્યાલ નથી, એટલે અંદરમાં આવા કોઈ ને કોઈ ભાવ ભલે વ્યક્ત કરીએ નહીં પણ અવ્યક્તપણે પણ જો ભાવ થાય છે તો એ પણ નુકસાનકારક છે. વ્યક્ત થાય ત્યારે મહાન નુકસાનકારક છે, પણ અવ્યક્તપણે પણ થાય તો નુકસાનકારક છે. એટલે સર્વ જીવોનું ઈચ્છો સુખ એ મહાવીરની શિક્ષા મુખ્ય છે. હિત ઈચ્છો એમનું તો હિત એના ભાવથી થશે, પણ તમારું હિત તો થઈ જશે તમે સારા ભાવ કર્યા એના કારણે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર જે ભાવે સુખ ભાવના તે ઉતરે ભવપાર. ભાવ બગડ્યા એના ભવ બગડ્યા, ભાવ સુધર્યા એના ભવ સુધર્યા. અજ્ઞાનીના ભાવ શેર બજારના જેવા હશે, ઘડીકમાં તેજ આવી જાય, ઘડીકમાં મંદીમાં આવી જાય એવું છે નહીં. બ્રેક ઉપર પગ રાખીને એક્સિલરેટર દબાવો કે ક્યાંક વચમાં કોઈ આડું આવી જાય તો બ્રેક ઉપર પગ મારી તમે તમે બચી શકો, એક્સિડન્ટથી બચી શકો. બ્રેક ઉપર પગ મૂક્યા વગર જો એક્સિલરેટર દબાવશો તો ક્યાં ગાડી તમારી અથડી જશે, નુકસાન કરી દેશે. તો ઔપસમિક સમ્યક્ત્વ 7 પ્રકૃતિઓનો ઉપસમ થાય ત્યારે આ સમ્યક દર્શન પ્રગટ થાય છે. જેનું તત્વનું સદ્ધાન યથાર્થ હોય અને આવા પ્રકારના કર્મના તીવ્ર ઉદય ના હોય અને એ જીવ ભેદ વિજ્ઞાનની અંતર્મુક્તાની સાધના કરતો હોય એને 9 તત્વોની યથાર્થ સદ્ધાન હોય, વિતરાગી દેવ ગુરુ ધર્મનું પણ યથાર્થ સદ્ધાન હોય અને અર્ધ પુતગલ પરાવર્તન કાળની અંદરમાં મોક્ષ જવાવાળો જીવ હોય, આગળની ગાથામાં આવી ગયું એવા નિકટ ભવ્ય જીવને આ સમ્યક દર્શન થાય છે. જે દુરાતી દૂર ભવ્ય છે કે અભવ્યને તો થતું જ નથી, પણ ભવ્ય પણ દુરાતી દૂર ભવ્ય પણ એવા છે કે અનંતકાળ જશે તો એને સમ્યક દર્શન નહીં થાય. અભવ્યને તો નહીં થાય, પણ ભવ્ય પણ એવા છે કે અનંતકાળ જશે છતાં એને સમ્યક દર્શન થશે નહીં. નિકટ ભવ્યનું આ કામ છે. નિકટ ભવ્ય થાય એને જ આત્માનું હિત સૂજે સૂજે છે, બીજાને નહીં. અને સાચું હિત સૂજે અને સાચા દેવ ગુરુ ધર્મ તત્વ મળે એ મહાન પુણ્ય છે. અને કાર્ય તો પુરુષાર્થથી થાય છે, પુણ્ય તો બધી એને અનુરૂપ સામગ્રીઓ મેળવી આપે છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. સમ્યક દર્શન લીધા વગર અહીંથી ગયા
તો દુરા વગરની જેમ સોય ખોઈ જશે એમ ચોરસીમાં ખોઈ જશે. અહીંથી કંઈક પડીકું બાંધીને જાઓ, મનુષ્ય ભોમાં આવ્યા છો અને થોડા સમયના મહેમાન છો. અહીં બધા પલાઠી વાળી શાંતિથી બેઠા છે, પણ તમને ખબર છે કે આ રૂમમાંથી 5:15 અમારે 5:30 નીકળી જવાનું છે, અને આ સ્થાન આ દેવલાલી પણ છોડી જતું રહેવાનું છે. ભલે તમારા મકાનોને બંગલાઓને બધું છે, પણ તમે કહો હું અહીંનો નથી, હું તો મુંબઈનો કે અમદાવાદનો કે અમુક ગામનો છું. તો જેવું અહીંનું મકાન અસ્થાયી છે, એવું અત્યારે જ્યાં કાયમ રહો છો એ મકાન પણ અસ્થાયી છે, સ્થાયી નથી. પછી તમને પ્રભુ કાઢશે, મરી જશો. ચારે બાજુ રો કકડ થતી હશે, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, ત્રાસી ઉપાડીને જતા હશે બધા. કોઈ પોતાના ભગવાન અલગ અલગ લેતા હો, બસ સ્મશાનમાં નાખશે. બધા સકાવાળા 1,000, 2,000, 5,000 માણસ આવ્યા હશે, અને તમારા ફંક્શનમાં તમારી ગેરહાજરી, તમારા ફંક્શનમાં તમારી ગેરહાજરી. પછી ફોટો મૂકશે હોલમાં બીજા દિવસે, હાર પહેરાવશે, અગરબત્તી સળગાવશે, બધા આમાં કરશે, ઘાસ ગયો ક્યાં લગાડે ઘાસ આ. રિહર્સલ કરો મૃત્યુનું, કે હાલ હું મારો દેહ છૂટી જાય તો શું થાય, તો બસ પછી આ બધા ભેગા થાય, આને કાઢીને લઈ જાય, પાણી નાખો બધી, તારો ફોટો 1 વર્ષ 2 વર્ષ સુધી રહેવા દે કદાચ ઘરમાં, પછી એ નીકળી જશે. કંઈ ચાલુ નથી. 14 રાજ લોકોમાં કોઈ પદાર્થ અણુ પરમાણુ પણ આપણું નથી, એકાકી છીએ અધિકાર. આવું અકિંચનપણાનું ભાન થાય એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો અધિકારી થાય છે. બોલવામાં નહીં હો, શ્રદ્ધામાં અને ફિલિંગમાં થવું જોઈએ, તો જ એને અનુરૂપ વર્તન થાય, નહીં તો એને અનુરૂપ વર્તન થઈ શકે નહીં. શ્રદ્ધામાં એને હકીકત છે, ગમે તેટલું તમારું હોય પણ એ કોઈક સગાવાનું કુટુંબ છે, પદાર્થો એ આપણે વસ્તુ છે નહીં. પ્રભુ એકાકી છે, હાલ એકાકી છે. હા, અહીં બેઠા બેઠા એટલે કારણ દેહ છૂટી જાય તો તમારી સાથે શું જાય, શું જાય, કરમના પોટલા જાય, ના કંઈ જાય તો સિદ્ધલોકમાં જતા રહો, કરમના પોટલા જાય, બીજું શું જાય. કેવા વાંધા છે તો બધા જાણીએ છીએ, સંસારમાં આપણે ગ્રસ્ત દશામાં રહ્યા છીએ, જન્મ્યા અને અત્યાર સુધીમાં આરંભ પરિગ્રહ વિષય કસાયમાં કેવા પરિણામ થયા છે તો જાણીએ છીએ. વળી આ 2-5 વર્ષથી થોડા કંઈક ડાયા 5% થયા હશે, બાકી તો 95% તો ગાંઠ પણ અત્યારે છે, અને પહેલાં તો 100-100% હતું. એને અનુરૂપ કર્મ બંધાણ હંમેશા ઉપર ફૂલડા ફર ફરે ને હેઠે સિંહફળ ચાર ઠીક કરી અને ઠાઠણીમાં ઘાલ્યા પછી પીછે પડે પોકાર, પાછે પોકાર પડે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો. તો મૃત્યુને નજર સામે રાખીને જીવો કે મારે અહીંથી જવાનું છે, તો બહુ જ ઓછા પ્રમાણમાં પાપ થશે, અકાળ થશે. વિસ્મરણ કરી જઈએ છીએ એટલે પછી બેફામપણે વર્તી જઈએ છીએ. સમ્યક દર્શન લેવું હોય તો આ અનંતાનુમંદી કસાયને મોડવા મોડા પાડવા પડશે. કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ
હવે ખેડ પ્રાણી દયા ત્યાં આત્મા જીવાશ દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય ગુરુનું વચન સહાય કરતા થાય છે તે બોધે સુવિચારણા ગુરુનો બોધ મળ્યો હોય એના ઉપર સુવિચારણા જાગે બોધ ઉપર ચિંતન કરે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન અને જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ જો આ બધ આટલા સંક્ષેપમાં શ્રીમદજી બધ 10-14 પૂર્વનો સાર સંક્ષેપમાં મૂકી દીધો તો આ સમ્યક તો તમે હાલ લઈ શકો એવી યોગ્યતા વાળા છો માત્ર એને અનુરૂપ એ દિશાનો પુરુષાર્થ કરવાનો છે આ કામ તમારું બીજા કોઈ કરી શકવાના નથી તમને ભૂખ લાગી હોય અને બીજો જમે તો તમારી ભૂખ જાય એમ તમારે સમ્યક દર્શન કરવું અને બીજા તમારા હોતી તત્વોની સત્તા કે ધ્યાન કરે તો તમને સમ્યક દર્શન થાય ના થાય સીધી વાત છે સ્વર્ગે જવું હોય તો મરવું પડે મર્યા વગર સ્વર્ગ મળે નહીં ત્યાં પછી સ્વર્ગે જવું છે કે હા તો પછી ચાલો તમે ઝેરનું ઇન્જેક્શન તો ના સર ઇન્જેક્શન મારો ને એમને એના બાપુ મર્યા વગર તો સ્વર્ગે ના જવાય તો ઉપસમિક સમ્યક્ત્વ આ સાત પ્રકૃતિ ઉપસમ થઈ તળાવમાં કે કૂવામાં કે પાણી જ્યાં ભરાવું હોય કાળામાં કે ગમે ત્યાં તો એ પાણી ભરાયેલું છે અને ડોળ અંદરમાં કાદવનો નીચે બેઠેલો છે એટલે પાણી તમને ચોખ્ખું દેખાય છે બસ આનું નામ ઉપસમ સમ્યક્ત્વ પછી જ્યારે પાણી થોડું ખરભળે તો અંદરનો ડોળ ઉપર આવે તો આ સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિની અંદરમાં કંઈક મલિનતા આવે છે સમ્યક્ત્વમાં મલિનતા આવે છે અને બિલકુલ પાણી તમે ગાળી લો ડોળને કાઢી નાખો એકલું ચોખ્ખું પાણી હવે રહ્યું આ ક્ષાયિક સમ્યક્ત્વ તો મિથ્યાત્વ સમ્યક મિથ્યાત્વ સમ્યક પ્રકૃતિ મિથ્યાત્વ અનંતાનંદી ક્રોધ માન માયા લોભ એ સાત મોહકર્મની પ્રકૃતિઓનો ઉપસમ થતા ઔપસમિક સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે તથા એ સાતે મોહકર્મની પ્રકૃતિઓનો ક્ષય થતા ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે સાત પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય તો ક્ષાયિક સમ્યક્ત્વ અને આ ક્ષાયિક સમ્યક્ત્વ કેવળ જ્ઞાની કે શુદ્ધ કેવળીની નિશ્રામાં થાય અને કર્મ ભૂમિના મનુષ્યને થાય બીજા કોઈને ના થાય તો કેવળી ભગવાનનું શરણું પણ તમને ક્ષાયિક સમકિત વખતે મળે છે કે શુદ્ધ કેવળીનું શરણું મળે છે સાચું હવે એમને ઓળખીને તમે આશ્રય કર્યો છે તો આ સાતે પ્રકૃતિનો મૂળથી ક્ષય થઈ જાય છે જેને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થયું એ ત્રણ ભાવની અંદરમાં તો મોક્ષે જતો જ રહે કદાચ કંઈક યુગલ્યા મનુષ્યનું આયુષ્ય બંધાયું હોય તો એના ચાર ભાવ રહે કોઈ પણ ક્ષાયિક સમ્યક્ત્વ ત્રણ કે ચાર ભાવની અંદરમાં નિયમથી મોક્ષ જાય કોઈ એ ભાવે જતા રહે અને કદાચ કોઈને કંઈક કર્મ કપાવવાનો થોડા બાકી હોય તો બીજા બે ત્રણ ભાવની અંદરમાં પણ એ નિયમથી મોક્ષે જતો રહે મહાપુરુષો આના માટે સર્વસંગ પરિત્યાગ કરીને નીકળી જાય છે ચક્રવર્તી રાજાઓ 6-6 ગાદીઓ મૂકી અને આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનામાં એકાંત સ્થળોની અંદરમાં જઈ ધ્યાનસ્થ દશામાં રહી ઉપયોગને અંતર્મુખ કરી બધાય બહારના કનેક્શનો કાપી નાખે છે ત્યારે એને કનેક્શન સ્વરૂપ સાથે અંતર્મુખ ઉપયોગમાં જોડાય છે આ કરવાનું છે.
જેટલા જેટલા કનેક્શન કર્યા છે બધાય આશ્રવ બંધના કારણો છે. તીર્થંકર ભગવાનનો બોધ છે કે સર્વ સંગ મહા આશ્રવ રૂપ છે. કોનું વચન છે આ? તીર્થંકર ભગવાનનું. સર્વ સંગ બધાય પ્રકારનો, 10 પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે, 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ છે, આ 24 પ્રકારનો સંગ એ મહા આશ્રવ રૂપ છે. ભર નિદ્રા ભયો ઘેનમાં ઘેર્યો, સંતના શબ્દ સુણી કાન જાગે, ન જાગતા નરસૈયા લાજ છે અતિ ગણી, ભવો ભવની તારી ખાંત ભાગે. આ થયા પછી અંદરમાં શાંતિ, પછી તમે આત્મા સાથે કનેક્શન સાંધ્યું એટલે તમને શાંતિ. અંત મેષ તંત કાઢ્યા પીછે રહ્યા સોઈ, અંત મેષ તંત કાઢ્યા પીછે રહ્યા સોઈ, રાણે મેલ્યા વિષના પ્યાલા કિંગ મસ્ત હોઈ, અબ તો મેરે રામ નામ દુસરા ન કોઈ. અંત મે સંત કાઢ્યા, અબ તો બાત ભેલ ગઈ જાને સબ કોઈ, અબ તો બાત ભેલ ગઈ જાને સબ કોઈ, દાસ મીરા લાલ ગિરધર હોને કિસ હોઈ, દાસ મીરા લાલ ગિરધર હોને કિસ હોઈ, અબ તો મેરે રામ નામ દુસરા ન કોઈ, અબ તો મેરે આત્મ રામ દુસરા ન કોઈ. આત્માનો ઉપયોગ, આત્માકાર થયા વગર આત્માનું કલ્યાણ થઈ શકે નહીં કોઈ પણ જીવ. આ માર્ગ પુરુષાર્થનો છે અને સમ્યક પુરુષાર્થનો છે. આપણા વતી આ કોઈ કામ કરી આપે એવું નથી. ભગવાન હોય કે ગુરુ હોય કે કોઈ એક્સ વાય ઝેડ હોય, તમારું કામ કોઈ કરી આપશે નહીં. એ નિમિત્ત થશે, તે તમે કાર્ય કરશો તો નિમિત્ત કહેવાશે, નહીં તો નિમિત્ત નહીં. અત્યાર સુધી કેટલી વખત કેવો જ્ઞાની અને જ્ઞાનીનો યોગ થઈ ગયો, આપણે સમ્યક દર્શન પ્રગટ ના કરી શકીએ તો એ નિમિત્ત કહેવાના નહીં. કાર્ય થાય તો કારણ ઉપર આરોપ આવે, માટે પુરુષાર્થ દ્વારા કાર્ય થવાનું છે. તત્વની સાચી શ્રદ્ધા કરો, ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરો. ભેદ વિજ્ઞાન તો સિદ્ધા સિદ્ધા એ કિલ કેચન અસેવા ભાવો બધા બધા એક લખી છે. જેટલા જીવોને મોક્ષે ગયા છે કે આત્મજ્ઞાન થયું છે, બધાને ભેદ વિજ્ઞાનના પ્રતાપથી થયું છે. સિદ્ધ લોકમાં ગયા છે બધા ભેદ વિજ્ઞાનના પ્રતાપે જ ગયા છે. અને જેટલા જીવો બંધાણા છે એ ભેદ વિજ્ઞાનના અભાવના કારણે બંધાણા છે. આ તત્વની યથાશ્રદ્ધા નહીં હોય, અસાયની મનતા ઉપસમતા નહીં થઈ હોય અને અંતરંગ સ્વરૂપ લક્ષનો વૈરાગ્ય નહીં હોય, તો વૈરાગ્ય ઉપસમના બળ વગર તત્વનું પણ પ્રણમન યથાર્થ થતું નથી. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યોના મો તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. જ્ઞાનીનો એટલે પોતાનો જ્ઞાન સ્વભાવી આત્માનો દ્રોહ. કેવો જ્ઞાનીનો? તો હું દ્રોહ કરવાના છે. તમારો દ્રોહ તમે જ કરો છો, આપણો દ્રોહ આપણે જ કરીએ છીએ, બીજું કોણ કરે છે? તો આ ક્ષાયિક સમ્યક્ત્વ કેવળ જ્ઞાની વા શુદ્ધ કેવળીના નિકટપણામાં કર્મભૂમિના મનુષ્યને જ ઉપજે છે. આના અધિકારી કોણ છે? કર્મભૂમિના મનુષ્યો. કેવળી શુદ્ધ કેવળીની નિશા એ નિમિત્ત
સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જીન દશા એ નિમિત્ત કારણ એ બધા નિમિત્ત છે. સાહેબ હવે તમે આગળનું બધું અમારું કરી દો એટલે ગોર મહારાજા લગ્ન કરાવી આપે તે ઘર ના માટી આપે. ગોર મહારાજનું કામ શું? એ ત્રણ પેરા કે એમાં તમને કે સાવધાન સાવધાન ત્રણ વખત કહો કે હવે તો તમે જો ભાગી ના જાઓ તો જન્મ ટીકની સજા. પેલો બિચારો ત્રણ વખત કે વર કન્યા સાવધાન વર કન્યા સાવધાન. હવે તો ખબર નથી ફેરા પડે જ નથી પડતા. હે ચાર ફેરા ને હા ચાર ફેરા જે ફરતા હોય. મને તો મેં તો જોયા નથી ઘણા. એટલે અહીં જ્ઞાનીઓ કહે છે કે સાવધાન સાવધાન એટેન્શન. ઇંગ્લિશમાં એને શું કે એટેન્શન જાગૃત થાઓ જાગૃત થાઓ નહીં તો રત્ન ચિંતામણી જેવા મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચયથી ઉપાસવા યોગ્ય છે. અત્યાર સુધી તો તું આજ્ઞા ઉપર પગ મૂકીને દોડ્યો હવે આજ્ઞાનું નિશ્ચય પાલન કર. સ્વચ્છંદથી કોઈ કામની સિદ્ધિ ના થાય. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂળમાં પણ કેવળ જ્ઞાન પામે. જીવ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં પણ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂળમાં પણ કેવળ જ્ઞાન પામે તો સ્વચ્છંદ તૂટે. તો આ પ્રમાણે આ શ્લોક અહીંયા સમાપ્ત થાય છે. આગળનો શ્લોક અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીનવાણી કે ધ્યાન સે સૂજે લોકાયો.